ਮੁੰਡਾ ਜੋਗਣੀ ਜਦੇ ਜੁਨ ਮਾੜੀ ਜਾਈ ਜਾ ਮੁੰਡਾ ਜੋਗਣੀ ਜਨ ਕਰ ਤ੍ਰਿਸ਼ੂਲ ਕਰ ਪਾਣ ਪਣ ਦਰਿਆ ਭਗਤ ਦਰਿਆ ਭਗਤ ਦਈ ਤਾਂ ਦਹਾਨ ਮਾੜੀ ਦਿਹਾਨ ਦੰਡ ਸੁਰਾਨ ਗਾਡੀ ਚਾਵੰਡ ਗੜਗੜੀ ਇਹ ਜੋ ਨੇ ਕ੍ਰੋਧ ਜੋ ਕਰੀ ਦਬਕਾਮ અને જગને કરવા જંપ તેથી ગાઢી ચામંડ ગઢ હળી અને ક્રોધ ધરી તવ કંપ જ્યારે જ્યારે અસુરોનો ત્રાસ વધ્યો આસુરી શક્તિનું જ્યારે જ્યારે પ્રાબલ્ય વધ્યું પછી દેવ જ્યારે દુઃખમાં પડે કે ભગવતીનો ભક્ત જ્યારે દુઃખમાં પડે
કીડી થી કુંજર સુધી અને મૂર્ખ થી બ્રહ્મા સુધી આ તો માં છે. તુલસી રામાયણમાં એમ લખ્યું છે કે જગતના કરોડો શબ્દ છે, એમાંથી ફક્ત બે શબ્દને તમે કાઢી લો તો મારા માટે જગતના તમામ શબ્દો નકામા છે. ફક્ત બે શબ્દ કાઢી લો, રા અને મ, રામ શબ્દ કાઢી લો એટલે મારા માટે જગતના તમામ શબ્દો નકામા છે. ને કવિ કાગ એમ લખે છે કે 52 શબ્દમાંથી તમે ફક્ત એક જ શબ્દને કાઢી લ્યો તો મારા માટે દુનિયાના તમામ શબ્દો નકામા છે. ફક્ત એક માં શબ્દ કાઢી લ્યો, આખર એક જતા કરોડો ને આખર કામના, પણ હું તો મોઢે બોલું માં ત્યાં તો મને કોઠે ટાઢક કાગડા. માં શબ્દ કેવો છે? પછી પરમ તત્વનું આરાધન કરવું હોય, શિવનું આરાધન કરવું હોય, બ્રહ્માનું આરાધન કરવું હોય, વિષ્ણુનું આરાધન કરવું હોય, કે કોઈ પણ પરમ તત્વ દેવનું જો આરાધન કરવું હોય, પુરુષ તત્વનું આરાધન જો કરવું હોય, તો પ્રથમ તમારે માના શરણમાં જવું પડે છે. પછી તમે સાંસારિકમાં મને તમને જે જન્મ દેવાવાળી જે જનેતા છે ત્યાં સુધી જો તમે વ્યાઓ તો બાળક મેલું ઘેલું હોય એને નવરાવી અને સાફ કરી અને બાપના ખોળામાં માં આપે છે. એટલે તમારા તમામ વાસનાઓ, તમારા તમામ વિકારો, મારા અને તમારા સઘળા વિકારોને સાફ કરી અને બાપના ખોળામાં બેહારે છે, એ માં બેહારે છે. એટલા માટે પ્રથમ માને યાદ કરવી જરૂરી છે. ભાન બે ભાનમાં માત તુજને રીટા વિસારી, બાપનું નામ લીધું અને ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. માતૃ તત્વ એવું છે. જ્યારે જ્યારે આ દેશમાં આસુરી તત્વનું પ્રાબલ્ય વધ્યું, જ્યારે જ્યારે આ દેશમાં દૈત્યોનો ત્રાસ વધ્યો, ત્યારે ત્યારે દેવતાઓએ પરાસ્ત થયેલા, હારેલા, અપમાનિત થયેલા દેવતાઓએ ભગવતીનું સ્મરણ કરવું પડ્યું છે. એવી એક ભગવતીની મારે વાત માંડવી છે, એવી એક ભગવતીની મારે વાત કરવી છે. એના માટે તો માર્કંડે આખો ચંડીપાઠ લખ્યો છે, દુર્ગા સપ્તસતી લખી છે, 700 શ્લોકમાં એ માનું વર્ણન કર્યું છે. ભગવતી ચામુંડાનું વર્ણન કર્યું છે, ચામુંડાની ચોટીલાના ચોટીની અને કોટડાના કોઠાની જે ભગવતી છે, વેરાઈના વડની જે ભગવતી છે, પાનેરાના પાડની જે ભગવતી છે, એ ચામુંડાની મારે વાત કરવી છે. પણ ચામુંડાનું પ્રાગટ્ય કઈ રીતે થયું? શુંભ અને નિશુંભ નામના બે મહાભયંકર દૈ, હજારો વર્ષની સાધના કર્યા પછી એની પાસે એટલું બધું પ્રાબલ્ય આવ્યું, એટલી બધી શક્તિ આવી કે દેવતાઓનું સમગ્ર સ્વર્ગનું રાજ્ય છે ઇન્દ્રને પરાસ્ત કરી અને લઈ લીધેલું. દેવતાઓને સ્વર્ગમાંથી તગડી મૂક્યા એમ નહીં, પણ એટલું બધું એનું પ્રાબલ્ય વધેલું કે ઇન્દ્રની પાસેથી હાથીઓમાં જેને શ્રેષ્ઠ કહેવાય એવો ઐરાવત નામનો હાથી પડાવી લીધેલો. વૃક્ષોમાં જે શ્રેષ્ઠ વૃક્ષ પારિજાત કહેવાય, ઇન્દ્ર પાસેથી એમ કહેવાય છે, એક પડાવી લીધેલો. અને એટલી બધી શુંભ અને નિશુંભની એમ કહેવાય છે કે એ વખતે એની આસુરી શક્તિનો વિકાસ થયેલો કે સૂર્ય, ચંદ્ર, કુબેર, યમ અને વરુણનો અધિકાર પણ એ ઉપયોગ કરવા માંડેલા, એટલો બધા ભયંકર દૈત્યો હતા. દેવતાઓને રાજભ્રષ્ટ કર્યા, અપમાનિત કર્યા, સ્વર્ગમાંથી કાઢી મૂક્યા અને એ તમામ દેવતાઓ ભેગા થઈ અને આજ હિમાલયમાં આવી અને ભગવતીનું આરાધન કરવા માંડ્યા છે, જગદંબાનું આરાધન કરવા માંડ્યા છે. કારણ કે ભગવતીએ મધુ અને કૈટભને જ્યારે માર્યા, ભગવાન વિષ્ણુ જ્યારે ક્ષીરસાગરમાં યોગ નિદ્રામાં પડ્યા હતા અને એ વખતે મધુ અને કૈટભ બે ભગવાન વિષ્ણુના કાનના મેલમાંથી જે ઉત્પન્ન થયેલા, અને એને એવો હાહાકાર મચાવેલો કે પછી ભગવાન વિષ્ણુની નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ એમ કહેવાય છે કે એક યોગ માયાનું સર્જન કરેલું, એક ભગવતી યોગ માયાને યાદ કરેલી, અને એને મધુ અને કૈટભને માર્યા ત્યારે સમગ્ર સચરાચર દેવ જગતે સ્તુતિ કરેલી અને માં છે એ અદ્રશ્ય થયેલી. ત્યારે માં વચન આપતી ગયેલી કે જ્યારે જ્યારે દેવતાઓ અપમાનિત થશે, દેવતાઓને મુશ્કેલી આવશે,
અસુરોનો જ્યારે જ્યારે ત્રાસ વધશે ત્યારે મને તમે યાદ કરશો, તો અસુરોનો સંહાર કરવા માટે હું આવીશ. શુંભ અને નિશુંભ નો ત્રાસ વધ્યો. દેવતાઓ હિમાલયમાં આવ્યા છે, હિમાલયમાં આવીને ભગવતીની સ્તુતિ કરે છે. દુર્ગાએ દુર્ગપારાય સારાય સર્વકારિણ્ય સ્થાત્ય તથૈવ કૃષ્ણાય ધુમ્રાય સતતમ નમઃ. હે જગદંબા, હે ભગવતી, અમે આજ તને આરાધન કરીએ છીએ. તું ક્યાં નથી આ વિશ્વમાં? યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણા રૂપેણ સંસ્થિતા, અને યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. ભગવતીનું આરાધન કરે. એક તો પ્રસંગ એવો બન્યો કે જગદંબા પાર્વતી છે એ ગંગાજીમાં સ્નાન કરવા આવ્યા છે અને દેવતાઓની સ્તુતિ સાંભળે છે. દેવતાઓની સ્તુતિ સાંભળીને સામે એક કન્યા આવે છે. એ કન્યાને આજ પાર્વતી પ્રશ્ન કરે છે કે આ દેવગણ કોની પ્રાર્થના કરે છે અને શું કામ પ્રાર્થના કરે છે? ત્યારે પાર્વતીના શરીર કોષમાંથી પ્રગટેલી કૌશિકી નામની અંબિકા ભગવતી જે છે એ જે સામે કન્યા ઉભી હતી એ તો પાર્વતીના શરીર કોષમાંથી ઉત્પન્ન થયેલી હતી. એટલે એનું એક નામ કૌશિકી છે, એક નામ એનું અંબિકા છે. એ અંબિકાને આજ પાર્વતી પ્રશ્ન કરે છે કે સુગામા દેવતાઓ સ્તુતિ કરે છે કે શુંભ અને નિશુંભ નામના બે અસુરો છે, એણે દેવતાઓને પરાજિત કર્યા છે અને એ દેવતાઓ ભગવતીની એટલે કે મારી કૌશિકીની અંબિકાની સ્તુતિ કરે છે અસુરોનો સંહાર કરવા માટે. એ વખતે શુંભ અને નિશુંભના બે મહાન દૈત્યો છે, એ ચંડ અને મુંડ છે, એ ખાનગીમાં દેવતાઓની સ્તુતિ સાંભળતા હતા અને એને કૌશિકીને જોઈ, એને અંબિકાને જોઈ, પણ અદભુત રૂપ અંબિકાનો. કમઠ શેષ નાકાર પાજ જાંજન નારો પત ધરા કાલ ધાબલી ગનડ નાડો કડ ગૌપત લખ અંબર લોબડી બણી દામણી કિનારી હિયે ગુડ ગણ હાર ચંદ ચોકી સબિચારી નિર્ધોમ ગગન સૂરજ નયન સરળ ગંગ ચોટી સમો વૈરાટ રૂપ ધી રખ ભજન નિસ્વરૂપ કરણી નમો. એક આર્ય આપમાં એક હજાર એક બિજલિયા જેમ હળાવો કર્યો હોય અને એની સામે મીટ ન માંડી શકાય એવો ભગવતીની આભા, એવી ભગવતીની પ્રભા. શિખર પે પહારો નસો રૂપ તોરો. એ જગદંબાને જોઈ અને ચંડ અને મુંડ છે એ શુંભ અને નિશુંભની પાસે પહોંચ્યા છે. ન્યા જઈ શુંભ અને નિશુંભને વાત કરે છે કે શુંભ, તમે કેટલા પરાક્રમી છો? દુનિયામાં જેને સર્વથી શ્રેષ્ઠ વસ્તુ કહેવાય એ બધી તમારામાં છે. હાથીઓમાં શ્રેષ્ઠ ઐરાવત એ તમારી પાસે છે. ઘોડામાં શ્રેષ્ઠ ઉચ્ચેશ્વા એ પણ તમારા પાસે છે. વૃક્ષોમાં શ્રેષ્ઠ પારિજાત આ પણ આપની પાસે છે. વિમાનમાં શ્રેષ્ઠ અંશોથી જોડાણેલું બ્રહ્મા પાસેથી પડાવી લીધેલું એવું દિવ્ય વિમાન પણ તમારી પાસે છે. કુબેરનો મહાપદ્મ નામનો જે ખજાનો છે એ તમે પડાવી લીધો છે એ તમારી પાસે છે. અને સમુદ્રમાં શ્રેષ્ઠ સમુદ્રની કિજલકિની નામની માળા છે એ પણ તમારી પાસે છે. સુવર્ણની વર્ષા કરવા વાળું વરુણનું છત્ર એ પણ તમારી પાસે છે. ભારત વર્ષમાં બ્રહ્માંડમાં રત્નોમાં શ્રેષ્ઠ કહેવાય એવી સર્વશ્રેષ્ઠ વસ્તુઓ તમારી પાસે છે, પણ એક વસ્તુ તમારી પાસે નથી એ અમે આજ જોઈને આવીએ છીએ. કઈ વસ્તુ? કે સ્ત્રીઓના રત્નોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રત્ન એવી એક દિવ્ય કન્યા અંબિકા કૌશિકીને હિમાલયની ગોદમાં અમે જોઈને આવ્યા છીએ. હે શુંભ અને નિશુંભા, બધું જગતનો વૈભવ બ્રહ્માંડનો તારી પાસે છે, એમાં જો એક કૌશિકી આવી જાય, એક જો અંબિકા આવી જાય, તો જ આ તારા તમામ રત્નો અને આભૂષણોની શોભા છે. બાકી તારી પાસે કાંઈ નથી. અને શુંભ અને નિશુંભે કીધું, તમે જાઓ, મારા દૂત તરીકે જાઓ, અંબિકાને કહેવરાવો કે અમે શુંભ અને નિશુંભના દૂત છીએ. આવું દિવ્ય રૂપ, આવી આભા,
અને આવું રત્ન જેવું શરીર છે એ હિમાલયની ગોદમાં શોભે નહીં તો શુંભ ને નિશુંભના મહાલયમાં શોભે. પાણી ગ્રહણ કરવા માટે શુંભ ને નિશુંભ તૈયાર છે, અમારી પત્ની બનાવવા માટે થઈ અને શુંભ ને નિશુંભ તૈયાર છે એમ જેની અંબિકાને ખબર આપો. આ દેશમાં જ્યારે જ્યારે માં સામે કુદ્રષ્ટિ કરવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે ભડ ભોગ ભૂપત નોય ભૂંડા માં ત્રણે સર માંડલી વળ બાપ પાછો તાપ ત્યાગી પાપ મનના પરહરી. દુનિયાનો કોઈ દીકરો જેથી માની સામે વિકાર દ્રષ્ટિથી જોવે ત્યારે ત્યારે માએ એના જડબાં ચીરીને દાંત જેર્યા. પતનના પહેલા પગથિયાની શુંભ અને નિશુંભની શરૂઆત થઈ ગઈ હતી, કારણ કે માને ઘરમાં બેહારવાની વાત લઈ અને દૂતને ચંડ અને મુંડને મોકલ્યા હતા. ચંડ અને મુંડ ગયા છે. ભગવતી અંબિકાને વિનંતી કરે છે, દૂત તરીકે પોતાનો સંદેશો પહોંચાડે છે. એટલે અંબિકા કૌશિકી એ જે રૂપની આખી આભા હતી એમાં એના ચહેરાની ઉપર એમ કહેવાય છે કે લાલ રેખા ઉપસવા માંડી ગયેલી, દમેલ ત્રાંબા જેવી ધીરે 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 આંખ ખાવા મંડાળેલી, પ્રકૃતિનો મરોડ બદલાવા માંડેલો. પણ દૂત તરીકે આવ્યા હતા એટલે માં જાજુ બોલી નહીં પણ ગંભીર મુદ્રા ધારણ કરી, આંખમાં ક્રોધની જ્વાળાઓ ધારણ કરી ધીરેથી એટલો જવાબ આપ્યો હતો કે દૂત, તું જે સંદેશો લઈને આવ્યો છો તારી વાત સાચી છે, પણ તું શુંભ અને નિશુંભને કહી દેજે કે મારી મૂર્ખામીમાં ભૂલથી મારાથી એક પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે કે મને યુદ્ધમાં પરાસ્ત કરે, મને યુદ્ધમાં હરાવે અને મારા અભિમાનને ચૂરે ચૂરા કરી નાખે એવા માણસનું જ હું પાણી ગ્રહણ કરવાની છું. બાકી વિશ્વમાં દુનિયામાં બ્રહ્માંડમાં હું કોઈનું પાણી ગ્રહણ કરવાની નથી. એટલે જો એવી શક્તિવાળો કોઈ માણસ હોય તો શુંભ અને નિશુંભને કહેજો આવી અને મારી સાથે યુદ્ધ કરે અને યુદ્ધમાં મને પરાજિત કરે અને વિજય મેળવે મારા અભિમાનનું ચૂર્ણ કરે તો હું એની સાથે પાણી ગ્રહણ કરીશ. ખબર મોકલ્યા ભાઈઓ, પણ આ તો મહાગર્વિષ્ઠ દૈતો હતા, મહાકાળના જડમાં જાલી ઉભા રાખી દી શકે એવો મહાપરાક્રમી દૈતો હતો. એટલે પેલા ધૂમ્રલોચન નામના દૈતને મોકલ્યો છે ભાઈ, અને ધૂમ્રલોચન ગયો કે ચોટલે પકડી બે ત્રણ તમાચા મારી એના અભિમાનનું ચૂર્ણ કરી અને લઈ આવો. બિચારા આ તો ખબર નહોતી કે જેની સામે યુદ્ધ કરવા જવાનું છે એ તો ઠાકરની એ ઠાકર છે, જેના એક ભ્રકુટીના મરાડમાં બ્રહ્માંડના અંડને તોફાની છોકરો ફુગાને ફોડી નાખે એટલી વારમાં આખા બ્રહ્માંડનું ચૂર્ણ કરી નાખે એ ભગવતીને સામે લડવા જવાનું છે એ બિચારા તો એ તો ખબર નહોતી. એટલે ધૂમ્રલોચનને મોકલ્યો અને ધૂમ્રલોચને એમ કહેવાય છે કે હિમાલયની ગોદમાં આવીને જે હાકલ કરી, પણ ત્યાં તો હમંકીએ બહારની કિંગ હશે, હાક દુતાલી વાગીએ ડમ્બર ડાક ગંડારા હાથ લંબાવી અજુત જટાજટ ઘોર મંડાણો જો માએ ભભગાર કર્યો અને ભભગાર કરી અને સત કોટી મદિરાનું પાન કરી અને ભગવતી એમ કહેવાય છે કે હાથમાં ખડગ ધારણ કરી અને ધૂમ્રલોચનની સામે ગઈ. ધૂમ્રલોચન ને તો માએ ચપટીમાં ચોળી નાખ્યો. એ ખબર છે ઈશુંભ અને નિશુંભ ને પડી કે ધૂમ્રલોચન જેવા મહાદૈત્યને એક ઘડીક વારમાં મારી નાખ્યો એ હશે કેટલી તાકાત વાળી. એટલે ચંડ અને મુંડ ને મોકલ્યા છે, જાઓ તમે એને પરાસ્ત કરીને મારી પાસે લઈ આવો. અને ચંડ અને મુંડને મારવા માટે, ચંડ અને મુંડ છે એ ભગવતી અંબિકા અને કૌશિકીને મારવા માટે એમ કહેવાય છે કે હિમાલયની ગોદની માલપા આવ્યા અને હુંકાર કર્યો ભાઈ. પણ હુંકાર કરતા ભગવતી છે એને એમ કીધું તું ઉભો રે ચંડ, હું માં છું, હું એમનામ સંહાર નહીં કરી શકું, પહેલા મારે મારું માતૃતત્વ ભૂલવું પડશે. એટલે ઉભો રે, ઉતાવળો થામા, હું મદ્યપાન કરીને આવું છું, હમણાં હું આવું છું, પણ ઘડીક તું ઉભો રહેજે, કારણ કે માતૃતત્વ ભૂલવા માટે ભગવતીએ મદિરાનું પાન કર્યું છે. અને સતકોટી મદિરાનું પાન કરી માએ એમ કહેવાય છે કે પોતાના કેશકલાપને છૂટો મૂકી દીધો. ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકલાર અને કોપ ખડગ ધારણ કિયો કારણ અંગસુરાકાલ. અને માએ એમ કહેવાય છે કોપ કરી અને ચંડ મુંડની સામે એમ કહેવાય છે ડગલા માંડ્યા. એનું વર્ણન કવિ કાગ કરે છે કઈ રીતે ડગલા માંડ્યા.
કે ગજન દિગ્જ ડગ ગજે નચત હર હર ઘર નિર્બલ ગોલ ચક ચલ ગજે વિતલ હલ ગજે તલા તલ ગિરિગન ખંડબલ ભજે તુંડ ચલ ગજે વ્યોમ તલ ગડલ સુબટ ડલ ગજે હુવે ગંતલ તતી હલબલ કલમલત ચરાચર કોપ સે ભટ્ટ થટ મન મોદ દાદ ચંડી સુકોપ કર અસુર સર દોમ નિકર કર ખડક દર એક વકીત ગન અસુર ચકિત થર થરા ચરાચર થંબ ભૂમિ બૈઠકિત લોલ જર શાયર લર દરવાદ કરત નહવહન થંબ ગય સગન તટની જલ વિભુત વૃંદ ભયવિકર મેરુ ગિર ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલ બલ વિપોલ ગન ઝુંડ ઝુંડ નર પહેલી જાદ ચામુંડ રક્ત ભય મુંડ સૈર ગન કરન ખંડ ગજ તોલી કર કડડ દંત કડ કડત ખપર ગન હડરન કડડત જડ ધરગન જડ પડડ ગડર ભયંકાર ઉંગડર લચક સિરા લડથડર ગડર ધક ધકન તંગ હાલત કંદુક દડવાડત હાલત ધડાડ પદ હુસકત હસમસક તબક નારદ હસત ધરની રસાતલ જાતિ દાસ ચામુંડ મચક પદ મોંડ સહી રંગન કડર ખાવ કિય દંતકસ અને મંડી આય ફપકાર કરીને આવી હો ભાઈ હમ 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 એમ કહેવાય છે ગાયના મોઢામાંથી શબ્દ ઉઠે છે અને અસુરના મહાશનિને આજનું જે છોકરું છે ઈ ચોકલેટ ને મોઢામાં ચગલાવી જાય એમ કરીને આઈ નો આમ કરીને આમ જા ચામુંડા નો હાથ લાંબો થાય અને ઈ દૈતો ને હાટકા હાથે કડડાટી બોલાવા માંડી છે ભાઈ ધીંગાણાની માલપાસ બટા ચોટી બલી પૃથ્વીના પડદા છે હલબલવા માંડી ગયા છે દિગ્પાળોના મોઢામાંથી પૃથ્વીના છેડા નો છૂટી જાય એટલા માટે દિગ્પાળો દાઢની માલપા પૃથ્વીના છેડા પકડીને ગોઠણીયા પર થઈ ગયા છે ભગવાન સૂર્યનારાયણના રથના ઘોડા ચામુંડા નો હાકલો હાંભળી દિશા નો ચૂકી જાય એટલે ભગવાન સૂર્યનારાયણે પોતાના રથના ઘોડાઓને ઘડાક લગામ ખેંચીને ઉભા રાખી દીધા છે ધીંગાણું જોવા માટે થઈ ડિમ ડિમાક ડિમ ડિમાક ડિમ ડિમાક ડિમ ડિમાક ડમરૂના રથે ભોળો નાથ એમ કહેવાય છે વિમાનમાં આવી અને આકાશમાં થંભી ગયો છે ને એવું ધીંગાણું જાય ભાઈ પણ ભગવતી એ છે એવું વિરાટ રૂપ ધારણ કરી અને ચંડ અને મુંડને મારવા માટે થઈને તે દિવસે એમ કહેવાય છે ચિતાના ચામડાના વસ્ત્રો પોતાના અંગની માથે ધારણ કર્યા છે નરમુંડની માળા પહેરી છે અને ભગવતી એ ભયંકર રૂપ વિરાટ રૂપ ધારણ કરી અને ચંડ અને મુંડને ધીંગાણામાં એમ કહેવાય પરાસ્ત કર્યા છે અને બે ના માથા હાથની માઇલ પર લઈ લોહી નીતરતા માથા લઈ અને ભગવતી ચામુંડા છે ઈ પાર્વતી પાસે પહોંચી છે. પાર્વતી પાસેજીને કીધું છે કે હે દેવી, આ ચંડ અને મુંડ ને બે ને મારીને એના માથા તારા ચરણમાં અર્પણ કરવા માટે આવી છું. અને તેથી પાર્વતીએ આશીર્વાદ આપીને એમ કીધું છે કે હકો હે કૌશિકી, હે અંબિકા, તું ચંડ ને મુંડ ને મારીને એના માથા મારા ચરણમાં અર્પણ કરવા માટે આવી છો ને, એટલા માટે હું તને આશીર્વાદ આપું છું. જા, જગત હવે તને ચામુંડાના નામથી ઓળખશે અને બ્રહ્માંડમાં તારી કીર્તિનો કોઈ કોઈ દેવી જેટલી કીર્તિ નહીં હોય એટલી તારી કીર્તિનું સ્થાપન બ્રહ્માંડમાં થશે. હું આજથી તને ચામુંડાનું નામ આપું છું. ઈ અંબિકા કૌશિકાનું પાર્વતીએ જે નામ આપ્યું ઈ મારે જે વાર્તા માંડવી છે, ચંડ ને મુંડનો વિનાશ કરવા વાળી ઈ ભગવતી ચામુંડા જે ચોટીલાની ચોટી ઉપર આવીને બેસી ગઈ છે. ચોટીલાના ડુંગરની માથે આવીને બેઠી, કોટડાના કોઠામાં બેઠી, પાનેરાના પાડમાં બેઠી અને એ ભગવતી ચામુંડા જે છે જ્યારે જ્યારે અસુરોનો ત્રાસ વિધ્યો છે ત્યારે ત્યારે ભગવતી એમ કહેવાય છે કે પોતાના ભક્તને બચાવવા માટે, પોતાના દીકરાને બચાવવા માટે, દેવ તત્વને બચાવવા માટે માતાજીએ ડગલા માંડ્યા છે. પછી ભગવતી ચામુંડા છે અનેક રૂપે પાછી સૌરાષ્ટ્રમાં ભારત વર્ષમાં અવતાર પણ લીધો છે. રવરાજ નાગલ તુહી રાજલ આજ કાગલ ગંબિકા કામાજ પીઠડ તુહી કર્નલ બુટ બલ્લળ બાલિકા ખરી માત મોગલ તુહી ખોડલ ધરત રૂપા ધારણી ચામુંડ પ્રગટી આજ શક્તિ પ્રખ દૈતા ભોગણી. આપણી જે લોક જગદંબાઓ છે એમાં ગણાય છે ચામુંડાનો સીધો અવતાર છે. રવરાય છે એ ચામુંડા છે, રવેચી છે એ ચામુંડા છે, નાગણેચી છે એ ચામુંડા છે, ડુંગરેચી છે એ ચામુંડા છે અને તળાજામાં આ કાગબાઈ છે એ પણ ચામુંડાનું રૂપ છે. રવરાજ રહેચી મોહ માડેચી ચાલક નેચી ચામુંડા છંદો અને કવિતાઓ સાક્ષી પૂરે છે એની. પણ એકલી દેવતાઓને મદદ કરી એમ નહીં, એકલા દેવતાઓના અસુરોના ત્રાસને શાંત કરી અને સ્વર્ગનું રાજ્ય પાછું અપાયું એમ નહીં, પણ એક મેલો ગેલો માણસ છે ને
એ જો પ્રાર્થના કરે ને તો ભગવતીએ ન્યાય એનો અરજ સાંભળી છે. ભગવતીએ ન્યાય એમ કહેવાય છે કે એની અરજ સાંભળી છે. અને એટલા માટે એના માટે તો કવિ એમ લખ્યું છે કે માં તું તો કેવી છો, પણ મોઢા ફાડી ન માવડી જેદ છો રૂડાંધી એસા, પણ તેદ ધરતીએ જોને દાવણ જરે આતવાદ લીએ વરસા. એ માં તને જે દિવસે છોરું યાદ કરે ને પછી એને મંત્ર જાપ ની ખબર ન હોય, પછી એને શાસ્ત્રોક્ત વિધિ વિધાન ની ખબર ન હોય, પણ રામકૃષ્ણ પરમહંસ દેવ તો એમ કહેતા કે માના આરાધવા માટે મંત્ર ની જરૂર જ નથી, એની મૂર્તિ ની સામે બેહી જાઓ, એની પ્રતિમા ની સામે બેહી જાઓ અને ફક્ત માં 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 શબ્દ હયામાંથી ઉઠવા માંડે ને તો એ મદદ કરવા માટે આવે. એવી જ એક સત્ય ઘટના બનેલો પ્રસંગ છે. ગીરમાં નમળે ગામ ત્યાં તો નાના નાના નેહડા, ધન ચારણ ના ધામ કે જ્યાં દધુ મળી યા ડોટું દીએ. ગીરમાં નમળે ગામ નાના નાના નેહડા, નેહવાસી ચારણો ના જીવન, નાના નાના નેહડા ની માલપા રહેવા વાળા ઈ ગીરના ચારણો છે, ઈ ગાંડી ગીરમાં રહેવા વાળા ચારણો છે. એમાં એક દિવસ ગીરના જંગલમાંથી રાણા જગાની ફોજ નીકળી અને ચારણોના નાના નાના છોકરા છે ને એ ધૂળમાં રગદોળાયેલા મેલા ગેલા છોકરા રમતા હતા. એમાં રાણા જગાના ફોજના માણસો માંથી કોકે ગીરના ચારણોના છોકરાને એમ કીધું કે જુઓ તો બિચારા દેવી પુત્રો કહેવાય છે, જગદંબાના બાળકો કહેવાય છે, ને કેવી દશામાં જીવે છે બિચારા, કેવી હાલતમાં જીવે છે બિચારા, શબ્દ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા નો ખા, કાને પડ્યો શબ્દ ભાઈ. એ બાળકોએ જઈ અને એના માવતરને નેહડામાં વાત કરી, બાપુ રાણા જગાની ફોજના માણસો એમને બિચારા કીધા. કઈ વાંધો નહીં બેટા, ભગવતી એના શબ્દ છે એના મોઢામાં પાછા હોંપશે. આડા ફરી અને ચારણો એમ કહેવાય છે કે જય માતાજીની કરી અને રાણા જગાની ફોજને રામ રામ કર્યા, જય માતાજીની કર્યા અને કીધું કે આજની સાહુ પીધા સિવાય અમે તમને જવા નહીં દઈ, રોકાઈ જાઓ. એવડી મોટી ફોજ છે અને ફોજમાં એટલા બધા માણસો છે એટલે ચારણોના નેહડામાં આટલી ફોજને જમાડવાની વ્યવસ્થા ન થઈ શકે, એટલે ચારણોને હેરાન ન કરવા માટે એક જણે કીધું કે ભલા માણા અમારા રાજાને રાણા જગાને તો હોનાના થાળમાં જમવાનો નિયમ છે, એટલે એમ કે નાઈ ન પાડી કહેવાય, અપમાન ન કર્યું કહેવાય. અને વાત હંચવાઈ જાય કે તમારા નેહડામાં હોનાનો થાળ ક્યાંથી હોય, અમારો દરબાર તો સોનાના થાળમાં જમે છે. તેથી ચારણોએ કીધું તું જે જોગમાં એ આશરો દીધો, જે જોગમાં એ જીવન દીધું, એ હોનાનો થાળ દેહે, પણ આજ તને જેમાં સિવાય નહીં જવા દે, રોકાઈ ગયા ભાઈ. અને ચારણ એમ કહેવાય છે કે ભગવતીના મઠમાં આવી, ભગવતીના ઓરડામાં આવી અને મીડો યાદ કરવા, આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મચરાળી માત ગાવી મેલડી જાગી દ્વાલાંદા ઢાળી અંબે કર્ણલ ગાવી આવી બહુચરંગરૂ બાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળે હે નવે લાખ લોબડી આલી. આરાધન કરું છું માં તારા નામના ભરોહે આખી ફોજને મેં જમવા માટે રોકી છે. એક સુવર્ણ થાળની જરૂર છે માં, જો સોનાનો થાળ નહીં મળે તો આ પેટમાં કટાર નાખીને મારો પ્રાણ નહીં રાખું. ત્યાં તો જગદંબાની જોત જળા 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 થતી હતી, એમાંથી એમ કહેવાય છે એક શબ્દ ઉઠ્યો તો દીકરા મારા દીકરાને મેં કોઈ દી પેટમાં કટારું નાખી નથી, પણ પેટમાં કટારું નાખવા વાળાના હાથને મેં એમ કહેવાય છે મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. કોઈ મારા દીકરાની સામે જીધી જોઈ ને એની સામે જેથી કોઈ કપરી નજર કરે એ મેં સહન નથી કરી. જા બાપ એક હોનાનો થાળ નહીં પણ મારું નામ લઈ અને પડિયામાં દૂધપાક પીરહતો જાજે અને એક એક પડિયાને હાથ દાડતો ચામુંડનું નામ લેતો જાજે અને આખી ફોજને જો સુવર્ણ પાત્રમાં જમાડું, હોનાના પાત્રમાં જમાડું તો માનજે કે ચામુંડાએ જમાડી છે. આખી ફોજને સોનાના પાત્રમાં પડિયામાં જમાડ્યા પછી ઈ રાણા જગાની ફોજના માણસો ઉભા થતા જા જમીન ત્યારે ગીરના ચારણો એમ કીધું તું બાપા તમારા એઠા પાત્ર છે એ ભેગા ઉપાડતા જાજો, અમારા નેહડામાં કોઈ એવો બિચારો નથી કે તમારા એઠા ઉપાડે. ભગવતી મદદ કરે તો આમ મદદ કરી શકે, માં મદદ કરે તો આમ મદદ કરે. અને એના માટે એમ કહેવાય કે મોઢા ફાડી અને માવડી જેથી છોરુડા દિયે સાદ તેથી ધરતીએ ધાવણ જરે અને વાદળીએ વરસાદ.
की भला जन पाने रे दीपो की भला अन समदार भी दिन साथ पण तारी वेणे ही कर दीवार ए तार बेरे जो जावंड भाईला माती उपाड़े अरे जो ने छोड़ा व्योते ही चाउंडी પોગી ભલા સમદર વિંધીન સાત તારે વેણે કરતી વાત તારે ભેરે સાવંડ ભાઈલા અરે કાળાને ગઢને કાંગરે અને જડિયેલ બેલા જે એમાંથી ઉપાડે સોડાય વોતે સાવંડી અને તારા જે સેવક પરે કોઈ કફરી મીટ કરે એને લાંબા કાતા લે ત્યાં સિરે જાડા સાવંડી તારા જે સેવક પરે કોઈ કફરી મીટ કરે ભગવતી નો સેવક હોય જગદંબા નો ઉપાસક હોય શરૂઆતમાં જ મેં જે ભગવતી ચામુંડાની ઉત્પત્તિની કથા કીધી પછી દેવગણ હોય તોય ભલે સુરગણ હોય તોય ભલે ઋષિ હોય તોય ભલે મુનિ હોય તોય ભલે અને ગામડાનો એક અબુધ માણસ હોય તોય ભલે જેમ ચોટીલાના ટુકની માથે આવીને આઈ બેહી ગઈ જેમ ચોટીલાના પહાડની માથે આવીને બેહી ગઈ પાંચાળની ધરતીમાં જેના નામને એમ કહેવાય છે ડંકા વાગવા માંડ્યા જેની નિશાનો ધજાઓના નિશાન છે ફડાકા મારવા માંડ્યા ઈ ભગવતી ચામુંડ છે ઈ ગોહિલવાડના મહુવા તાબાના કોટડા ગામના એક બાજુ એમ કહેવાય છે કે વિષ્ણુનો હાહરો છે ઈ દરિયો છે ઈ ઘુઘવાટા કરતો હોય થપાટું મારતો હોય એક બાજુ માતાજીની નોબતું વાગતી હોય નગારા વાગતા હોય સાંજનું ટાણું હોય ધૂપની ધમક લાગતી હોય
ભાયા નામનો જે ફીલ હતો એને એમ કહેવાય છે કે ભગવતી ચામુંડ નું એવડું મોટું ઈષ્ટ હતું કે તેથી તો એ ભાયા ના વાણ છે એ દરિયાની મહેલ પર હાલતા હોય અને પ્રદેશમાં જે દિવસે એમ કહેવાય છે કે ભાયા ભીલ ને જેથી મુશ્કેલી પડે તેથી પાનેરાના પહાડ માથેથી કોટડાના કોઠા માથેથી વેરાઈના મઠ માથેથી પાનેરેથી પોગી ભલા સમંદર વિધિન સાથ તારે વેણે કરતી વાત તારે ભેરે સાવંડ ભાઈલા તેથી એમ કહેવાય કે ભાયા ભીલ ને છોડાવવા માટે ભગવતી સાથ સમંદર વિધિન ચામુંડા જઈ શકતી હોય અને કાળા ભીલ ને એને જે દિવસે પ્રદેશની હકુમત જીવતો ગઢમાં ચણાવી નાખવાની તૈયારી કરે અને તેથી આર્તનાદ કાળા ભીલે કર્યો તો કે હૈ ચામુંડ હે ભગવતી ચામુંડા અમે જો તને પૂજતા હોય માં તારા નામનો આધાર લઈને બેઠા હોય હે ભગવતી અને આજ જો હું તારો દીકરો તે મને વચન આપેલું મારા બાપના વચને તું બંધાણી છો અને આજ જો હે ચામુંડ તું ભેર નહીં કરતો હવે કોણ ભેર કરશે હે માં આજ હું તને કહું છું પરદેશે તું પરવરી કે વાયો કળિયુગ વા ચામુંડ કી નથી સુણતી તું મારી ધાબલ યાલી ધા હે માં તું કોટડાના કોઠો છોડી અને તું ક્યાંક પ્રદેહમાં વહી ગઈ છો એ જગમાયા હે ચામુંડા તને કળયુગ નો વા વાઈ ગયો છે ચામંડ કી નસે સુણતી મારી ધાબલ યાળી ધા હે ધાબલ યાળી હે ચામુંડા મારો પોકાર સુકામ નથી આંબળતી મારા હયાની ધાર સુકામ નથી આંબળતી આ પ્રદેશની માલિપા જો હું પાણામાં ચણાઈ જાઉં તો માં તારી પૂજા કરી નહોતી કહેવાય હે ભગવતી તો તારી પૂજા કરી ન કરી કહેવાય માં પણ ત્યાં તો આ ચામુંડા ચંડ અને મુંડ જેવા મહાઅસુરોને એક ચપટીમાં ચોળી નાખે એ ભગવતીને ઈ પરદેશીઓના ગઢના ખડકેલા ઈ બેલાને પાડતા કેટલી વાર લાગે કાળાને ગઢને કાંગરે જડિયલ બેલા જે એમાંથી ઉપાડે તે સોડાય વોતે સાઉન્ડી હેમા તારા જે સેવક ફરે કોઈ કફરી મીટ કરે એને લાંબા કાતા લે સિરે જાડા સાઉન્ડી ઈ ભગવતી છે ઈ કોઈ દિવસ પોતાના બાળકનું સંકટ સહન નથી કરી શકતી ચંડીપાઠમાં તો એમ કીધું છે કે આખો ચંડીપાઠ કરવાની જરૂર નથી ભયંકર વનમાં સિંહાદિક પ્રાણીઓથી માણસ ઘેરાઈ ગયો હોય ત્યારે ભગવતી દુર્ગાએ સ્વમુખે કીધું છે પછી માણસનો ભય હોય તોય ભલે અસુરોનો ભય હોય તોય ભલે ભૂત પ્રેતાદીનો ભય હોય તોય ભલે ગ્રહાધિકનો ભય હોય તો ભલે અને સિંહ આદિ હિંસક પ્રાણીઓનો ભય હોય તો ભલે સંકટની વચ્ચે માણસ ઘેરા જાય ત્યારે દુર્ગાએ એમ કીધું છે કે બીજું કંઈ કરવાની જરૂર નથી નામાવલી મિમામ યસ્તુ દુર્ગાયા મમ માનવઃ પઠેત સર્વ ભયાન મુક્તો ભવિષ્યતિ ને સંશયા હું દુર્ગા પોતે કહું છું કે મારા 32 નામની જે માળા જપવા માંડે નામાવલી મિમામ યસ્તુ દુર્ગાયા મમ માનવઃ પઠેત સર્વ ભયાન મુક્તો એક જ વાર સ્મરણ કરવાથી અને ભય મુક્ત કરી નાખ્યું દુનિયાની કોઈ તાકાત ન રોકી શકે આખી જે ચંડીપાઠની વિધિ છે એ આપણે ત્યાં સફળ એટલા માટે નથી જતી કે ચંડીપાઠમાં સ્પષ્ટ લખ્યું છે આજના જે કર્મકાંડી અમુક જે માણસો છે એ વિધિ છોડી દે છે ચંડીપાઠનું જ્યારે વિધાન કરવું હોય ત્યારે કુંજિકા સ્તોત્રને પહેલો યાદ કરવો પડે કુંજિકા વગરને જે ચંડી કરે છે એના માટે ભગવતીએ પોતે એમ કીધું છે કે કુંજિકા વગરનો ચંડીપાઠ એવી રીતે વ્યર્થ જાય છે અરણ્ય રોદનમ યથા વનમાં માણસનું રોણું નિષ્ફળ જાય એવી રીતે કુંજિકા વગરનો ચંડીપાઠ નિષ્ફળ જાય છે કોઈ કર્મકાંડી બ્રાહ્મણને પૂછી જોજો તમારા ઘરે વિધિ વિધાન હોય ત્યારે કુંજિકા કરતા નથી કુંજિકા માટે પ્રથમ દુર્ગાએ એમ કીધું છે કે ન કવચમ ના અર્ગલા સ્તોત્રમ કિલકમ ન રહસ્યકમ ના સુક્તમ નાપી ધ્યાનમ ચ ન ન્યાસો ન ચવાર્ચનમ આ કંઈ કરવાની જરૂર નથી અર્ગલા કરવાની જરૂર નથી કબજ કરવાની જરૂર નથી ધ્યાન અને ન્યાસની પણ જરૂર નથી કુંજિકા પાઠ માત્ર દુર્ગા પાઠ ફલમ લભે એક કુંજિકા કરો આખા ચંડીપાઠનું ફળ મળે અને શું ફળ મળે તો કે મારણમ મોહનમ વશ્યમ સ્તંભનો ચાટનાદિકમ પાઠ માત્ર સંસિદ્ધિએ કુંજિકા સ્તોત્ર ઉત્તમમ તમારા શત્રુને મારી નાખવો છે તો મારણ પ્રયોગ પણ થઈ શકે કુંજિકાથી મારણમ મોહનમ તમારે કોઈને મોહિત કરવો છે તો એ પણ થઈ શકે રાજાને મોહિત કરવાના પ્રયોગો ચંડીપાઠમાં છે રાજ્યને મેળવવાના પ્રયોગો ચંડીપાઠમાં છે કોઈને વશીકરણ કરવાના પાઠ છે એ ચંડીપાઠમાં છે કોઈનું બંધન કરવાના છે
ઈ પણ પ્રયોગ છે, પણ આ બધું તમારે કઈ ના કરવું હોય, પણ મારણમ મોહનમ વશ્યમ સંભનો ચાટ નાદિકમ પાઠ બા ત્રણ સંસિદ્ધેત કુંજિકા સ્તોત્રમ ઉત્તમમ, આ એક કુંજિકા કરવાથી આ બધું પ્રાપ્ત થઈ શકે છે. એમ દુર્ગાએ કીધું છે, પોતે સ્વમુખે કીધું છે, મારી વાત નથી, ચંડીપાઠની વાત છે. તો ઈ ભગવતી, પણ જે ચંડીપાઠ નથી જાણતો, જેને ખબર નથી, એને તો એમના ગરબામાં કીધું છે, કોઈ દુહામાં કીધું છે કે માં હું મુશ્કેલીથી ઘેરાઈ ગયો છું, મારે કરવું શું. સૌરાષ્ટ્રના એક સુપ્રસિદ્ધ કવિ, એની માથે જે મુશ્કેલીઓના વાદળા ઘેરાવા માંડ્યા, તે દિવસે એ કવિએ એમ કીધું તું આહુડા પાડતી વખતે, હે માં માડી મારે આબુ એ છેટો ને પાવો વેગળો, હે માં હું મુશ્કેલીમાં ઘેરાઈ ગયો છું, મને જેલના બંધને હેરાન કરી નાખ્યો છે, હું પોકાર કરું છું, પણ આબુ પર્વત ઉપર બેઠેલી અંબાજીએ બહુ વાગી છે, પાવાગઢમાં બેઠેલી મહાકાલી પણ બહુ વાગી છે, માં હું મૂંઝાણો છું બહુ, હવે મારે કરવું શું. માડી મારે જાબુ એ છેટો ને પાવો વેગળો, એ ચોટીલે મારો હંભલાજી નહી હાથ રે ઠાકર ની ઠાકર, હવે તારો મઢડો એ વેલો ચાવંડ તું દેખાડ ને, હે કોટડામાં બેઠેલી માં હું ઘેરાઈ ગયો છું, હે ચામુંડ તને યાદ કરું છું, મારો અવાજ ક્યાંય પહોંચતો નથી ને, મારે અહીંયા પરિસ્થિતિ શું છે. કે માડી મારે દિવસ એ ઉગે ને દિવસ ગાથ મેં, એ સંધ્યા ટાણે માડી ખંભાતી ખંભલાઈ રે ઠાકર ની ઠાકર, હવે તારો કોટડો એ ચામુંડ વેલી તું દેખાડ ને, હે ચામુંડા મારે મારો કોટડો જોવો છે માં, હવે તો જલ્દી મને તારો કોટડા ને દર્શન કરો. અને તેથી ભગવતી ભેર કરવા માટે આવી. પણ જેમ ચોટીલામાં ભગવતી ચામુંડ બિરાજી, એમ ગોહિલવાડના કોટડા ગામે ભગવતી કઈ રીતે આવી, એનો નાનકડો એક પ્રસંગ મારે આપને કહેવો છે. મારવાડની ધરતી, થળ મુંડા જળ સિસરા કામન લંબે કેશ, જ્યાં નર પટ્ટા ધર નીપજે એવો આવ્યો મરધર દેશ. મરુભૂમિ મારવાડની ધરતી, એમાં જસાભીલ નામનો એક માલધારી માણસ રહી, આંગણે ગાયો બેહુના દુજાણા છે, ધકબક બોલ્યો, સાહેબી છે એ જહા ભીલની બરોબર આમ ટેકો લઈ ગયેલી, એવી જમાવટ થઈ ગયેલી, ભગવતી છે ખમકારા કરતી હોય, ચામુંડા છે એની કુળદેવી પણ ખમકારા કરતી હોય. ભાઈ જસા ભીલની પાસે એક કાળી કવલી ગાય હતી, એ ગાયનું દૂધ છે એ પડદો આડો રાખી, અને જહો ભીલ જદી એમ કહેવાય છે કે એની સ્તુતિ કરે, મૃત વ્યોમ મંગલા રૂપ જલથલા રમંતી ભક્ત વચ્ચ બધ ભલા દુષ્ટ કલ દલા દમંતી વદત ને તો વિમલા નાવ ગુણ થલા નવાની ચાર ખાન ચિરથલા ભૂત ભવકલા ભવાની કલ કલા તેજ ક્રોધ આજ કલા બનશે જસ ચહુ વેવલા બનશે જસ ચહુ વેવલા મંગલા જલા ચોડાજ મઢ કરણ જૈત ચામુંડ કલા, એમ કરી સ્તુતિ કરી અને દૂધનો પ્યાલો છે એ પડદાની આડો મૂકી દે. ભગવતી ચામુંડા છે એમ કહેવાય છે કે દૂધનો પ્યાલો છે એ પોતે પ્રસાદ રૂપે ગટગટાવી જતા હતા, એટલો જસા ભીલની ઉપર એમ કહેવાય છે ચામુંડાના ખમકારા હતા, એટલા એટલા જસા ભીલની માથે માં એમ કહેવાય છે કે તૃઠવાન હતી. પણ એમાં દુકાળ પડ્યો, એક તો મારવાડની ધરતી જ્યાં પાણીની જ બારે માસ તંગી હોય, એમાં દુકાળ પડ્યો, જેઠ મહિનો ગયો કોરો, આહાડ મહિનો ગયો ભાઈ, જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી જાય તો પછી વહમો લાગે વેરડા, જેઠ જો કોરો જાય તો એનો ખંડમાં ખટકો નહીં. જેઠ કોરો ગયો, આહાડ કોરો ગયો, પશુધન છે માલધારી માણસોને તો વરસાદ ઉપર આધાર હોય, પણ વણખગે
વણ ખાગવે અમે વણ જો નાતી લઈને પણ વણ માવતરે ગમે જીવીએ પણ એક તું વીણ મરીએ જ મે અમે તો વણખ કે વણ ખાગવે આ વણ જો નાતી લઈને આ બધા વગરથી જીવી શકાય વણ હગે વણ હાગવે વણ નાતી લે ને પણ હે મેઘ રાજા બધાએ વગર જીવી હગાય પણ એક તું વીણ મરીએ મેઘ પણ તું જો ન આવી ને તો જગતમાં અમે મરી જાય બાપ ભયંકર દુકાળ પડ્યો મનસ્તર ફળે જેમ જલવીના માછલી પી ગયો રુધિરને ગાગલી પાછલી કાહું તાંબુ પિતળ ધાતનો રૈકલી કમરમાં લંગોટી હાથમાં કાચલી દેવ કોઈપો હવે કેમ નબશે ધણી ગેબના નગારા કાળના ગડગડે પણગંડો ગાબથી એક ભોરું પડે અરે ઢોર ગૌ બેહને ક્યાંય નોરિયા ધડે અને ખોવાની મેદની ચડી જેમ ખૂપડે દુનિયા તણી તો માઠી આવી દિશા ખલકની કોરતી એમ પ્રભુ ખિસા વળી નર નારને ઘણા પડિયા વખા અને બોકાહા મેલતા મિલા જંગલ બચા અરે લીંબુ દોદોજેની મૂછ પર લટકતા ચાલતા મરડમાં ઠરડમાં ચટકતા ઈ ઊંધેધડ હાલતા ક્યાંય નો અટકતા એવા મર્દો ભૂંડે હાલ થયા જ દેશમાં ભટકતા કવિઓ મેઘરાજાને વિનંતી મીંડા કરવા કહે મેઘરાજા કે ગાંબુ ને જાંબુ સુકાજી ગયા અને ખેડૂતો જે મેલી બે વડરાશ તોય નાગો રે ધરતી નો ધણી મેવલો આજ ગાંબુ ને જાંબુ સુકાજી ગયા અને ખેડૂતો જે મેલી બે વડરાશ તોય નાગો રે ધરતી નો ધણી મેવલો પુકાર સાંભળ્યો નહી ભયંકર દુકાળમાં જહા ભીલે એમ કહેવાય છે ભગવતી ચામુંડને મંડી આરા છું હે માં મોટો માલધારી છું સમાજમાં નામ મોટું છે તારો આશરો અને તારો આધાર લઈને બેઠો છું માં મેહુલિયાએ તો અમારી પ્રાર્થના ન સાંભળી પણ માં જેથી તું પ્રાર્થના ન સાંભળ જેથી તું જાકારો દઈ દે તેથી અમારે ક્યાં જવું ભગવતી માલદોર કેમ લફાવવામાં મોટું નામ છે લોકો મારી આશા કરીને મારા આંગણે આવીને ઉભા રહે તેથી મા એને જવાબ હું દઈશ અને કર્યો ચામુંડાએ ધુતકાર ભાઈ પડદાની વાહે થયો ખમાવા જહા મુંજાવાની જરૂર ન હોય હું ચામુંડ તારી માથે પ્રસન્ન છું હું ભગવતી તારી માથે પ્રસન્ન છું તારે મુંજાવાની જરૂર ન હોય સાંજને જાણે જેથી ગુગળનો ધૂપ કરે અને મારા એમ કહેવાય છે કે આમ દીવાની વાટ જે દિવસે હંકોરીને જરાક પ્રગટ થાય અને મારી પ્રાર્થનાની શરૂઆત થાય આંખ બંધ રાખજે જેવી મારી પ્રાર્થના પૂરી થાય એ વખતે તું મારી જે મૂર્તિ છે એની ડાબી બાજુએ નજર કરજે હો હો નામ રોકડી પડી છે તારે મુંજાવાની જરૂર ન હોય પણ જોજે હો સોએ સો સોનાવર છે પહુડા માટે વાપરી નાખજે મૂંગા ઢોર માટે વાપરી નાખજે આંગણે આવેલા ભૂખ્યા માટે વાપરી નાખજે એમાંથી જેથી ઘરમાં હંગરવાનો લોભ આવ્યો તે દિવસે હોનામોર મળતી બંધ થઈ જશે પણ જહોબિલ છે પોતાની પત્નીને વાત કરી કે આજ જગદંબાએ મને વચન આપી દીધું છે આપણે તો ઉગરશું પણ મારવાડની પ્રજાજન પણ ઉગરશે મારવાડનું પશુધન પણ ઉગરશે અને હાજરે ટાણે એમ કહેવાય છે કે હાથની મેલબા ધૂપી લ્યું લઈ અને ગુગળના ધૂપની ધમક મંડી બોલવા અને અહીંયા પ્રાર્થના શરૂ થઈ કે જયતિ જયતિ જય માત જયતિ કારણ સબ કરની જયતિ ભરણ ભંડાર જયતિ તારણ ગુરુ તરની જયતિ બુદ્ધ ગુરુદેવ દત્ત વાજક વરદાજી જયતિ ગાતિ ગણનાથ પિંડ બ્રહ્માંડ ગોપાજી અવલોક લોક સાત ખીલ કરની અસુર વધ કાલિકા રહમો સહાજ સબ ઠોર પર જય જગ ચંડી જ્વાલિકા નાથ ગગમ ગૌતાર દૈત મહિષાસુર ધરની આદિ ગગમ ગૌતાર કૈટ મધ ભચ્છન કરની આદિ ગગમ ગૌતાર રક્ત શિર ગ્રહ રગદર આદિ ગગમ ગૌતાર ખલન દલ દલે ખગદર સુર નર નાગ સા દંત નીદ કરની દુષ્ટ વધ કાલિકા રોહ મોહ સહાજ સબ ટોર પર જય જગ ચંડી જ્વાલિકા ભગવતીની પ્રાર્થના પૂર્ણ થઈ રામ જ્યાં ડાબી બાજુએ નજર કરી તો હો હોના મોરનો ઢગલો જોયો ભાઈ
સોનામર જોઈ પરહના પલ્લા છૂટવા માંડ્યા ભાઈ. અંતરવાહી પાઘડી નાખી અને આહુડાની ધારે છે એ ચામુંડાની મૂર્તિની સામે, એમ કહેવાય છે ભગવતી ચામુંડાના ત્રિશુલની સામે છે. જહોબિલ રહર આહુડે રોતો રોતો બોલે છે, માં કેટલો ઉપકાર તારો માનો, હે માં તારો કેટલો ઉપકાર છે. ચામુંડા હું જિંદગી આખી તને તો ન ભૂલી શકું, પણ માં તારા ખમકારાથી હું નહીં પણ મારવાડનું પશુધન જીવી જાહે માં ખમા તને માં. ખમકારા કરીને જહોબિલ ઉભો થયો ભાઈ. માણસોને ખબર કડવા માંડી કે દુકાળમાં જહોબિલ છે એ રોટલો આપે છે, પશુઓને ખડ આપે છે, માણસના ટોળા છે, પ્રાગવડની માથે પંખીઓના ટોળા ઉતરવા માંડે, એમાં તો પછી તો રાંકાઓનો પ્રાગવડ ગણાવા માંડ્યો ભાઈઓ જહોબિલ. પણ તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે કે નહ કોઈ અસ જન્મમાં જગ માહી પ્રભુતા પાહી ઓર જાહી મદ નાહી. એવો કોઈ માણસ જે જગતમાં જન્મો જ નથી જેને મોટાઈ મળે, જેને સંપત્તિ મળે, જેને બુદ્ધિ મળે, જેને જ્ઞાન મળે, અને એને મદ નો આવ્યો હોય, એને અભિમાન નો આવ્યું હોય. નહ કોઈ અસ જન્મમાં જગ માહી પ્રભુતા પાહી ઓર જાહી મદ નાહી, એને મદ નો આવે એવું બને નહીં. કાળ મહારાજ પડખું ફેરવવાના હોય, આનંદ કે કર્માનંદા ભેદી કી ભૂલંત, દાયો માણસ શું કામ ભૂલ ખાય. આનંદ કે કર્માનંદા ભેદી કી ભૂલંત, કે એની દશા રૂઠે અને દી ફરે ત્યારે અવળા ખોપ કરંત. એની દશા જયારે બદલાવાની હોય ત્યારે માણસ અવળા ખોપ કરીને બેહે છે. પણ માણસોને મળ્યો છાતી ફુલાવી ફુલાવીને જહોબિલ વાત કરવા કે આ તો જહો ભીલ દુકાળ ઉતરાવી હગે, બાકી બીજાના બાપની ત્રેવડ નહીં, હું જહો ભીલ છું ભાઈઓ. અને અભિમાનના એમ કહેવાય છે કે મસ્ત બેડો ભાઈ. પત્ની માલબાઈ ઘણું સમજાવે છે, ભીલ રહેવા દે, આ ચામંડની કૃપા છે, આ તો એની કૃપાના કારણે આપણે ઋણા છીએ. અરે ચામંડને મજબૂર કરી નાખનારો હું જહો ભીલ, ચામંડને પણ મારી આંટીએ વળવું પડે, હું કહું એમ ચામંડને કરવું પડે. અને મીડિયા એમ કહે છે કે અભિમાન આવવાઓ. બીજે દી હાંજની ધૂપની ધમક થઈ અને નજર કરી સોનામોર નહોતી. જહા ભીલને નીંદર ન આવી, રાત્રે એમ કહેવાય છે આકાશમાંથી શબ્દ ઉઠા કે જહા જીરવી ન હગ્યો ને મારી કૃપાને. દુનિયામાં કોઈ છે ને એ કૃપાને, એટલી મોટી કૃપાને કોઈ જીરવી નથી શકતું બાપ, એમાં તારો વાંક નથી. પણ હવે ચામણને તું યાદ કરતો નહીં, ભૂલી જજે ચામણને. પછી તો બહુ રોયો છે, પસ્તાવો થયો છે. રાંકા નગર નો નીપજે, રાંકાની ખાણ્યું નહીં ધર ખૂટે, અને માઢું મરે પછી વો સબ રાંકા હોય, બાકી રાંકા નગર નો નીપજે અને રાંકાની ખાણ્યું નહીં. રાંક થઈ ગયો ભાઈઓ. એક દી જેના આંગણે હજારો માણસોની ધગબગ બોલતી હતી, લાંબા હાથ કરી, અને એમ કહેવાય છે કે અનક્ષત્રની માલપા જે માણસો ઉભા રહેતા હતા, આજ ઈ વખત આવીને ઉભો રહ્યો, માની અકૃપા થઈ. એટલે જહા ભીલને જે એક દી દાન દેવા વાળો માણસ છે, એ હામાં લાંબા હાથ કરી અને ખાવાનું લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે એવી પોઝિશન થઈ ગઈ, એવી પરિસ્થિતિ થઈ ગઈ ભાઈ. ગુજરાતની ધરતીની માથે નજર ગઈ કે થોડાક જે હવે પહોડા વધ્યા છે, થોડીક ગાવડિયું ગૌતરીયું છે, એને લઈ અને ખોરઠમાં વયો જાઉં, ગીરની ધરતીમાં વયો જાઉં. સંપત હોય તો ઘર ભલો અને નકર ભલો પરદેશ. પણ માલબાઈ છે એ માતાજીની પૂરી ઉપાસક હતી. રોતા આહુડે પોતાની ધરતીની વિદાય લેતી વખતે માલબાઈએ મારવાડની ધરતીની ધૂળને મુઠી લઈ અને પોતાની ચૂંદડીના છેડામાં બાંધીને એમ કીધું હતું કે માં અમારા ગણાને માફ કરી દેજે, તે ધરતીમાં તારા આશ્રય અમે એટલા વર્ષ જીવ્યા છીએ, મારી લોબડીના છેડે તારી મુઠ્ઠી ધૂળને બાંધીને હું વહી જાઉં છું, જિંદગી જીવી ત્યાં સુધી હોય માં હું તારા ઉપકારને નહીં ભૂલી શકું. વિદાય લીધી ભાઈ રોતા આહુડે ધીરે 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 ગુજરાતને પસાર કરી ગીરમાં આવ્યા. વડ વડ વાયે જકિયા અલસર ટકિયા, આણ પછી મેલી અને જટા મોકલવી કોઈ જડધર ઉભા જાણ.
નવ ચોકો છત્રી અને બાર ચોકો અડતાલી ગાવની માઇલબા ગીરનું જંગલ જે ફટાકા મારે છે, નેવ નેવ હાથના હાગના દોરિયા આપને આંબા માટે જે ઝપટું દઈ રહ્યા છે, ડાલા મથા હવજ્યા હુકે છે, એવી ભયંકર ગીરની જે જાડી છે, ગીરની માઇલબા આવીને મુકામ કર્યો. પણ માતાજીથી શ્રાપિત થયેલો જેણે ભગવતીને દુભવેલી ગીરની ધરતીમાં મારવાડથી આવી અને થોડાક દિવસ છે ને એ જહો ભીલ રહ્યો ભાઈ. પણ એવું દર્દ લાગુ પડ્યું કે જહાભીલનું અવસાન થયું. પછી તો માલબાઈ માટે ઊંચો આભ ને નીચે ધરતી સિવાય બીજું કઈ હતું નહીં, નહીં કુટુંબી નાતરો પિતા ભૂમ પખે, મારે ઊંચો આભ જકે અને ધર નીચી પાવરના ધણી, નહીં કુટુંબી નાતરો અને પિતા ભૂમ. થોડાક જે ઢોર હતા એને સિંહે ફાડી ખાધા. ઉદરની માલબા પોતાના જહા ભીલનો એમ કહેવાય છે કે માલબાઈના ઉદરમાં સંતાન આકાર લઈ રહ્યું છે. અને માલબાઈ એમ કહેવાય કે ગીરનું જંગલ છોડી અને આજનું જે તુલસીશ્યામ છે ત્યાંથી ઉના થઈ, રાજુલા થઈ અને મહુવા થઈ, અને મહુવાની નજીકના એક ગામના પાથરમાં ચોરામાં આવી. સાંજનો સમય છે, પરિસ્થિતિની ઘેરાઈ ગયેલી બાઈ છે, એક દુકાળ એમ કહેવાય કે મારવાડની ધરતીમાં વરસાદનો પીડ્યો હતો, અને બીજો દુકાળ છે એ પોતાના ઉદરમાં સંતાન આકાર લઈ રહ્યું છે, અને પોતાનો પતિ છે એ સરગા પરના કેડે વયો ગયો. એટલે માલબાઈ માથે તો બબે દુકાળ તેથી ત્રાટકી ચૂક્યા હતા. અને તે દિવસે માલબાઈએ ત્યાં આવી અને કોટડા ગામના ચોરાની માલબા આવી અને રાતવાસો રોકવાની તૈયારી કરી. પણ ત્યાં એમાં એમ કહેવાય છે કે જૈતાભાઈ નામનો એક આયર છે એ નીકળ્યો, એણે એક ગાંડી ઘેલી ચિત્રે હાલ આહુડા પાડતી બાઈને જોઈ અને આમ જૈતાભાઈની નજર ગઈ. જૈતાભાઈ કીધું, બેન બાપા ક્યાંથી આવત? રહર આહુડે રોતી માલબાઈ આખી પોતાની કચ્છની વાત કરી. હકીકત આવી બની છે બાપ, કાંઈ વાંધો નહીં બેન, હું આયરનો દીકરો છું અને તું મારી મા જણી બેન જેવી છો. તું ઘરે હાલ. જૈતોભાઈ છે એ માલબાઈને ઘરે લઈ ગયો. માલબાઈને ઘરે લઈને આયરાણીને કીધું કે મારી મા જણેતા હોય, મારી હગી બેન હોય એવી રીતે આને રાખવાની છે. જોજે હો આયરાણીની રખાવટમાં ક્યાંય ખામી ન આવે. આ તો આયરનો આશરો જેવો તેવો નહીં, દુનિયા જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ, તેથી માથા હાટે મૂલવે એ આયરના એંધાણ. એ આયર કહેવાય, આયરે આશરો આપી દીધો, દીકરાનો જન્મ થયો, એ દીકરાનું નામ કાળો રાખ્યો. અને કાળાએ પાછી એમ કહેવાય છે ચામુંડાની આરાધના શરૂ કરી. તેથી રાતે કાળાને સપનામાં આવી અને એમ ચામુંડાએ કીધું તું કે કોટડાના કોઠાની માથે દરિયાના કાંઠે મારું ત્રિશુલ ખોલી દે અને તારા બાપને જે સહાય કરતી હતી એનાથી દોઢી હવાઈ જો હું તને સહાય કરું ને તો માનજે કે ચામુંડાએ સહાય કરી હતી, તારા કીર્તિના ડંકા વાગવા માંડશે. અને ઈ કાળા ભીલે એવી જમાવટ ભગવતી ચામુંડાના કૃપાથી આજ જે ઊંચા કોટડા નામનું મોવા પહેનું ગામ છે ત્યાં માતાજીની સ્થાપના કરી, ભગવતી ચામુંડાને હોકારા દેવા માંડી. અને પછી તો પ્રસંગ એવો બન્યો કે કાળો ભીલ છે એ દરિયાની માથે પછેડી પાથરીને હે ચામુંડા એમ કે તો વાણની ગતિથી પછેડી ભાગવા માંડતી ને એમ પછેડીની માથે તરતો હતો. એ ચામુંડાએ ખમકારા કર્યા, લીલી વાડી વધી અને આજે પણ ઊંચા કોટડા વિસ્તારના એ બધા જે કાળાના વંશજો છે એ ભગવતીને પોતાની કુળદેવી તરીકે આરાધે છે. અને એટલા માટે અમારા કવિએ કીધું કે કાળાના ગઢને કાંગરે જડિયેલ બેલા જે અને એમાંથી ઉપાડે સોડાય બોતે ચાઉંડી 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 ચાઉંડી.